ફરતી ફરતી આવા અને આ લાકડાના પરમાણુનું ટક્કર થઈને થોડું હલાઈ નાખાય એટલે આ કોલસામાં ટ્રાન્સફોર્મ થઈ જાય. લાકડાની 20 કિલોની કિંમત છે એના કરતા કોલસાની 20 કિલોની કિંમત છે એ વધી જાય. પછી પાછું એ કોલસાનું જે ટેક્સચર છે ને એ પ્રકૃતિ અમુક સમયે એ રચનામાં રહેવા દે અને પાછી આવીને હલાઈ નાખે એટલે કોલસાનું ટેક્સચર છે ને એ ગ્રેફાઇટમાં ટ્રાન્સફોર્મ થાય. એટલે લાકડું અને કોલસા કરતા ગ્રેફાઇટની કિંમત વધારે હોય. પછી ગ્રેફાઇટમાં પાછું અમુક સમય સુધી પ્રકૃતિ રહેવા દે ટક્ચરને પાછી આવીને હલાઈ નાખે પરમાણુમાંની રચનાને એટલે ડાયમંડ થઈ જાય. એટલે રૂપાંતરણના રેશિયા થઈ ગયા. મરતું કશું નથી એમ મારું કહેવાનો મતલબ છે, જન્મ અને મૃત્યુ નથી, માત્ર આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરીએ છીએ. તમારું શરીર છે એ તો પદાર્થથી બનેલું છે, તો પદાર્થ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય મરે નહીં. તમારો આત્મા છે એ તો પ્રતિ પદાર્થ છે એટલે એનું તો કોઈ દાડો રૂપાંતરણ ના થાય. અને તમે જે ઈશ્વરને માનો છો એ તો એન્ટી પદાર્થ, કોઈ દાડો સ્પંદ બી પેદા નથી થતું, સ્પંદન બી નાદમાં થાય છે બિંદુમાં નહીં થતું. એટલે અહીંયા કશાયનો કોઈ જન્મ નથી, મૃત્યુ નથી, અહીંયા કોઈ આવતું નથી, જતું નથી, બસ તમારે કયા બીબામાં ઢળવું છે, તમારે ગ્રેફાઇટ બનવું છે, તમારે ડાયમંડ બનવું છે, તમારે કોયલો બનવું છે કે લાકડું બનવું છે, કયા ફોર્મમાં તમે નક્કી કરો છો અવસ્થા. બસ માનવ કોઈ એવો માનવ છે જે જન્મે છે બી કેન્દ્રમાં, મૃત્યુ બી કેન્દ્રમાં જ પામે છે અને જીવનભર એક જ કેન્દ્રમાં ફર્યા કરે. કોઈ આપણા જેવા વળે તેજસ્વી બાળક હોય તો એ ઠેક નીચેથી અપથી ટોપ ઉપર જાય અને એ કેન્દ્રથી પરિધિ અને પરિધિ ઉપરથી કેન્દ્ર તરફ આવ જાવ કરી શકે, માનછોડ કરવી પડે. મોકલી દીધો બાપુ ગાડી, મેં કીધું આ કોઈ તો હોપી દે એટલે ગાંધીનગર ભેગો થા, પાલનપુર માં વાળું આદિવાસી તારે ગાડીઓ ક્યાં.